મને વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરતા હતા જૈવિક અણુઓની અંદર આપણે એક જૈવિક અણુ કાર્બોહાઇડ્રેટ એની અંદર મોનોસેકરાઇડ વિશેનો અભ્યાસ કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ હવે આપણે અન્ય જૈવિક અણુ કે જેનું નામ છે પ્રોટીન એનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા ટોપિકની શરૂઆત કરીએ તો પ્રોટીન સંયોજન કોને કહેવાય, ક્યાંથી પ્રાપ્ત થાય, તે શું ભાગ ભજવે છે જીવન પ્રણાલીની અંદર એ જોવા જઈએ. તો પહેલા તો પ્રોટીન શબ્દ ક્યાંથી ઉભરી આવ્યો, તો પ્રોટીન શબ્દ છે ગ્રીક શબ્દ છે, પ્રોટીઓસ પરથી બનેલો છે. ગ્રીક ભાષામાં પ્રોટીઓસ એટલે શું થાય, તો ગ્રીક ભાષામાં પ્રોટીઓસ એટલે થાય છે પ્રાથમિક એટલે કે શરૂઆતનું અથવા તો અતિ મહત્વપૂર્ણ. તમને બધાને ખ્યાલ જ છે પ્રોટીન છે માનવ શરીર કે કોઈ પણ જીવન પ્રણાલી માટે પ્રોટીન કેટલો અગત્યનો સંયોજન છે, એટલે અહીંયા ગ્રીક ભાષામાં અતિ મહત્વપૂર્ણ એટલે એનો મિનિંગ શું થયો, તો કે પ્રોટીન. એટલે ગ્રીક ભાષામાં પ્રોટીઓસ કહેવાતો હતો, પ્રોટીઓસનો મિનિંગ થતો હતો અતિ મહત્વપૂર્ણ, એટલે તેના ઉપરથી પ્રોટીન શબ્દ ઉભરી આવ્યો છે, એટલે આપણે તેને પ્રોટીન બોલાવીએ છીએ. પ્રોટીન નામ આપ્યું છે. એ સિવાય તે ક્યાં હાજર હોય, તો આ બધાને ખબર જ છે કે જીવંત પ્રણાલીની અંદર વિપુલ પ્રમાણમાં મળી આવતું જૈવિક અણુમાંનો એક જૈવિક અણુ એટલે કોણ, તો કે પ્રોટીન. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત ખાસ જોજો બાળકો, શું છે મુખ્ય સ્ત્રોત, તો કે દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી અને માંસ, આ એના મુખ્ય સ્ત્રોત છે જ્યાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. ઉપરાંત શરીરના દરેક ભાગમાં કોણ હાજર હોય છે, પ્રોટીન સંયોજન હાજર હોય છે. જીવનનું બંધારણ, તેના કાર્યોનો મૂળભૂત આધાર પૂરો પાડે એ સંયોજન કોણ, પ્રોટીન. શરીરની વૃદ્ધિ એટલે કે શરીરનો વિકાસ થવો, શરીરનો નિભાવ એટલે જીવનને ટકાવી રાખવું માટે સૌથી જરૂરી અગત્યનું સંયોજન છે પ્રોટીન. ત્યારબાદ સૌથી અગત્યનો મુદ્દો અહીંયા ધ્યાન રાખજો, પ્રોટીન સંયોજનો શું છે, તો પ્રોટીન સંયોજનો છે એ એક પ્રકારનો કુદરતી પોલિમર છે. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન છે શું છે, કુદરતી પોલિમર છે જેનો મોનોમર કોણ છે, આલ્ફા એમિનો એસિડ. એટલે અહીંયા લખ્યું છે કે બધા પ્રોટીનનો સંયોજનો આલ્ફા એમિનો એસિડના સંયોજનોના શું છે, પોલિમર પદાર્થ. આનો મિનિંગ શું થયો કે પ્રોટીન છે એ શું છે બાળકો, જો કીધું છે અહીંયા પ્રોટીન શું છે બાળકો, કુદરતી પોલિમર. શેમાંથી બને છે, તો કે આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર પદાર્થ. એટલે મીનિંગ કે આલ્ફા એમિનો એસિડને કેટલી વખત લેવાના, એન વખત. એટલે ઘણા બધા આલ્ફા એમિનો એસિડ પ્રક્રિયા કરે અને શું બનાવે, પ્રોટીન. કહેવાનો મિનિંગ એવો છે બાળકો કે પ્રોટીન શું છે, તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે કે કુદરતી પોલિમર પ્રોટીન નો મોનોમર જણાવો, તો કુદરતી પોલિમર પ્રોટીન નો મોનોમર કોણ થશે, આલ્ફા એમિનો એસિડ. ખાસ ધ્યાન રાખજો બાળકો, બધા પ્રોટીન સંયોજનો છે એ કોના પોલિમર પદાર્થ છે, આલ્ફા એમિનો એસિડ. એટલે પ્રોટીન પોલિમરનો મોનોમર કોણ થયો બાળકો, આલ્ફા એમિનો એસિડ. ખાસ ધ્યાન રાખજો, જ્યારે આલ્ફા એમિનો એસિડ અસંખ્ય વખત જોડાય અને જે વિરાટ કદનો અણુ બનાવે તેને પ્રોટીન કહેવાય. એટલે કે પ્રોટીન પણ શું છે, કુદરતી પોલિમર છે. આપણે અભ્યાસ કરી ગયા હતા પ્રોટીન શું છે વિદ્યાર્થી મિત્રો, કુદરતી પોલિમર. પ્રોટીનનો મોનોમર કોણ છે, આલ્ફા એમિનો એસિડ. તો હવે ના આપણે પ્રોટીનને સમજવા જઈએ, એ પહેલા તેના મોનોમર, તેનો મોનોમર એટલે આલ્ફા એમિનો એસિડ, આની વિશે આપણે અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ આલ્ફા એમિનો એસિડ કહેવાય કોને, શું કામ તેને આલ્ફા કીધું છે, રાઈટ, તેનો આપણે અભ્યાસ કરવા જઈએ. ચલો અભ્યાસ કરીએ. આલ્ફા એમિનો એસિડ બરાબર છે, એટલે ટોપિક શરૂઆત કરે છે એમિનો સંયોજનો, એમિનો એસિડ. તો પેલા તો આલ્ફા બીટા ઈ એનું વર્ગીકરણ કરેલું છે, તો પેલા આપણે એમિનો એસિડ કોને કહેવાય તેનો અભ્યાસ કરવાનો છે બાળકો. જો અહીં નામ ઉપરથી જ ખબર પડે, એમિનો એટલે એની અંદર એમિનો સમૂહ હાજર હશે. ખાસ એમિનો એસિડ નો મિનિંગ એની અંદર ક્યાં બે સમૂહ, તો કે એક તો એમિનો સમૂહ, એમિનો સમૂહ એટલે એમાઇન સમૂહ, જેને આ તમે કહો છો NH2, યાદ હોય તો હું બોલીએ છીએ આપણે NH2 છે ને,
एमिनो एसिड संयोजनों कोने कहेवाय के जेनी अंदर एमिनो समूह अने कार्बोसिल समूह, कार्बोसिल समूह એટલે કોણ सी डबल ओ एच जेने आपणे कार्बोसिलिक एसिड कहीए छीए याद होय तो એટલે કહેવાનો મીનિંગ અહીંયા એવો થાય છે બાળકો એમિનો એસિડ કહેવાય કોને એમિનો એસિડ તેને સંયોજનો કહેવાય છે જેની અંદર એમિનો સમૂહ એટલે કે NH2 અને કાર્બોક્સિલિક એટલે કે COOH સમૂહ ધરાવે તેવા સંયોજનોને આપણે શું કહેશું એમિનો એસિડ શું કામ એક તો એમાઇન એટલે એમિનો કાર્બોક્સિલિક એસિડ એટલે જે એમિનો અને આનો એસિડ એટલે શું બેનું એમિનો એસિડ ક્લિયર થયું એમિનો એસિડ કોને કહેવાય ફરી વખત એવા સંયોજનો જેની અંદર એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ હાજર હોય તેવા સંયોજનોને આપણે એમિનો એસિડ કહેશું ફરી વખત NH2 અને COOH સમૂહ ધરાવતા સંયોજનોને આપણે શું કહેશું એમિનો એસિડ ત્યારબાદ આપણે જે ટોપિક ભણવાનો છે તે છે આલ્ફા એમિનો એસિડ તો આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય તો એમિનો એસિડ ની અંદર રહેલા કાર્બોક્સિલિક સમૂહ એટલે COOH સમૂહના સંદર્ભમાં એટલે હવે આના સંદર્ભમાં એમિનો સમૂહ એટલે NH2 સમૂહના સ્થાનના આધારે એમિનો એસિડ સંયોજનનું વર્ગીકરણ શેમાં થાય છે આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા માં કરી શકાય છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો હવે આલ્ફા શું કામ નામ પડ્યું સમજવા જે બાબત છે જો બાળકો આ આલ્ફા એમિનો એસિડ છે એમિનો એસિડ કોને કહેવાય જેની અંદર કાર્બોક્સિલિક સમૂહ એટલે અહીં છે COOH NH2 સમૂહ એટલે એમિનો સમૂહ ધરાવતા સંયોજન તો આ જો આ એવું સંયોજન છે જેની અંદર કાર્બોક્સિલ સમૂહ આવેલો છે ઉપરાંત એમિનો સમૂહ પણ હાજર છે તો આ સંયોજન શું બન્યું એમિનો એસિડ હવે આલ્ફા છે બીટા છે કેમ ખબર પડે તો કેમ ખબર પડશે જુઓ કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં આ કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહનું સ્થાન આ એમિના સમૂહનું સ્થાન ક્યાં છે તો તમને યાદ છે તમને શીખવાડેલું છે ધોરણ અગિયાર સાયન્સ ની અંદર ક્રિયાશીલ સમૂહ એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે ભાગ કોણ બદલ છે કાર્બોક્સિલિક એસિડ હું બોલા હે ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહ ની સાથે જોડાયેલો પેલો કાર્બન એને આપણે શું બોલાય છે આલ્ફા કાર્બન ભણી ગયા ને ડેફિનેશન ક્રિયાશીલ સમૂહ ની સાથે અહીંયા જો કોઈ કાર્બન હોય તો એને બીટા બોલાય એની પછી જો હોય તો એને ગેમા બોલાય એની પછી હોય તો ડેલ્ટા બોલાય તો જો કાર્બોક્સિલિક હું લખું કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં NH2 ના સમૂહ એટલે એમિનો સમૂહના સ્થાનના આધારે તમે વર્ગીકરણ શેમાં કરવાનું છે આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા તો જુઓ આ કાર્બોક્સિલ સમૂહ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો ઈ કાર્બન કયો બોલાશે આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન સાથે કોણ જોડેલું છે જો એમિનો સમૂહ દેખાય છે બાળકો આ કાર્બન ને આલ્ફા કહેવાય અને આલ્ફા સાથે એમિનો સમૂહ જોડાયેલો છે એટલે આવા એમિનો એસિડ ને આપણે શું કહીને બોલાવશું આલ્ફા એમિનો એસિડ સમજાઈ ગયું બાળકો આપણા સિલેબસ ની અંદર આપણે આલ્ફા એમિનો એસિડ ના સંયોજનોનો અભ્યાસ કરવાનો છે તેથી મારે તમને આલ્ફા એમિનો એસિડ સમજાવવાનું હતું જોઈ લો આ આલ્ફા એમિનો એસિડ સંયોજન છે ખાસ જોવો એમિનો એસિડ કોને કહેવાય આર બોન્ડ સી બોન્ડ એચ આર બોન્ડ સી બોન્ડ એચ બોન્ડ NH2 બોન્ડ COOH હવે આ કાર્બન ને અસમ કાર્બન બોલાય ને બાળકો યાદ કરો અસમ કાર્બન કોને કીધો હતો અસમ કાર્બન કોને કીધો હતો જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય તેને અસમ કાર્બન કહેવાય ને તો અહીંયા કાર્બોક્સિલિક એસિડ દ્વારા બીજી સંયોજકતા એમિનો સમૂહ દ્વારા ત્રીજી સંયોજકતા આર દ્વારા અને ચોથી સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી છે તો આપણે આલ્ફા એમિનો એસિડ છે તેને આપણે શું કહીએ કે તેની અંદર રહેલો કાર્બન કેવો છે અસમ કાર્બન એટલે અસમ કાર્બન સાથે કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહ જોડાયેલા છે દેખાય છે વસ્તુ તમને આ જનરલી ફોર્મ છે કોનું આલ્ફા એમિનો એસિડ આ તમારે પાકું કરવાનું છે ભાઈ આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય આર બોન્ડ સી બોન્ડ એચ બોન્ડ NH2 બોન્ડ COOH
અને શું કામ તેનું આલ્ફા એમિનોન નામ પડ્યું? કારણ કે કાર્બોક્સિલ સમૂહના આધારે એમિનો સમૂહનું સ્થાન આલ્ફા કાર્બન પર હોવાથી તેનું નામ આલ્ફા એમિનો એસિડ છે. આપણે અભ્યાસ કયો કરવાનો છે? પ્રોટીનના મોનોમર એટલે કોણ? આલ્ફા એમિનો એસિડનો. તો ખાસ વાત કરવા જઈએ તો હવે તમને એમ પ્રશ્ન થશે, સર અહીંયા આર એટલે શું? તો બાળકો, કુદરતની અંદર આલ્ફા એમિનો એસિડના કુલ 20 જેટલા સ્વરૂપો હાજર છે. એટલે કહેવાનો મીનિંગ અહીંયા આર બદલતો રહેશે. આર તરીકે હું ત્યાં હાઇડ્રોજન લઈ શકું, CH3 લઈ શકું. એ તમારા ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટક દોરેલું છે, એ આપણે લેક્ચરના અંતમાં અભ્યાસ કરશું. કહેવાનો મીનિંગ આલ્ફા એમિનો એસિડના પણ કેટલા પ્રકાર છે? તો કે 20 પ્રકાર હાજર છે. કોના આધારે? તો આરના આધારે. આર બદલતો જશે, આરને બદલતા જશું. જોશું હમણાં એનું ઉદાહરણ. એટલે અહીં વાત કરવા જઈએ આગળ તો કે છે કુલ 20 જેટલા આલ્ફા એમિનો એસિડ જાણીતા છે. હવે આલ્ફા એમિનો એસિડનું નામકરણ કેમ કરવું? પ્રશ્ન એવો હોય, ભાઈ આલ્ફા એમિનો એસિડ મેં કીધું, અહીં કુલ કેટલા જાણીતા છે? 20. તો 20 ને આપણે આલ્ફા એમિનો એસિડ થોડા બોલાવશું, તેને નામ આપવા પડશે ને. કારણ કે કુલ 20 જેટલા તત્વો, કુલ 20 જેટલા એસિડો હાજર છે, તો બધાને થોડા આપણે આલ્ફા એમિનો એસિડ કહેશું. તો આપણે એને અલગીકરણ તારવી કેમ શકીએ? તેથી તેનું નામકરણ કરવું કેવું છે? જરૂરી છે. એટલે 20 જેટલા આલ્ફા એમિનો એસિડનું નામકરણ કોના આધારે થાય છે? રૂઢિગત નામ. રૂઢિગત નામનો મિનિંગ શું થાય બાળકો? રૂઢિગતનો મિનિંગ એવો થાય છે કે ભાઈ કંઈક એના ગુણધર્મો આધારે નામ કર્યું હોય, કા એ ક્યાંથી પ્રાપ્ત થયો છે તેના આધારે નામકરણ કરવામાં આવે ને બાળકો, એને રૂઢિગત નામકરણ કર્યું કહેવાય. રૂઢિગતનો મિનિંગ શું થયું કે ભાઈ એ ક્યાંથી મળી આવ્યું છે એના આધારે નામકરણ કરવું, અથવા તેના ગુણધર્મો શું છે એના આધારે નામકરણ કરવું. ઘણી વખત એમ થતું હોય, છોકરો કાળો હોય તો આપણે કાળીઓ કહીએ, એ કાળિયા બોલીએ ને, તો એ હું એના રંગના આધારે નામ કહેવાયું. એ જ રીતે રૂઢિગત નામ કહેવાય. શું નામ કહેવાય? રૂઢિગત. એમ 20 જેટલા એમિનો એસિડ છે એના પણ રૂઢિગત રીતે નામકરણમાં આપવામાં છે. જેમ કે કોના આધારે? ગુણધર્મો અને સ્ત્રોતના આધારે. જેમ કે એક ઉદાહરણનો અભ્યાસ કરવા જઈએ તો જેનું નામ છે ગ્લાયસિન. ગ્લાયસિન છે ને વિદ્યાર્થી મિત્રો, એ આલ્ફા એમિનો એસિડનો 20 એમિનો એસિડમાંનો એક એમિનો એસિડ છે. ગ્લાયસિન શું છે? યાદ રાખજો, ગ્લાયસિન છે એ આલ્ફા એમિનો એસિડમાંનો એક એમિનો એસિડ છે. કારણ કે કુદરતમાં કુલ 20 જેટલા આલ્ફા એમિનો એસિડ જાણીતા છે, 20 માંથી એક એમિનો એસિડ કોણ? ગ્લાયસિન. ગ્લાયસિનનું નામ, આ ગ્લાયસિન નામ કેમ પડ્યું? તો એના ગુણધર્મને કારણે. કારણ કે ક્યાંથી પ્રાપ્ત થતો હતો? તો એનો ગુણધર્મ શું હતો? તો કે મીઠો સ્વાદ ધરાવતો હતો. ગ્લાયસિન નામ શું કામ પડ્યું? કારણ કે એનો સ્વાદ કેવો હતો? મીઠો સ્વાદ ધરાવતો હતો. અને ગ્રીક ભાષાની અંદર ગ્લાયકોસ એટલે શું થતું હતું? સ્વાદે મીઠું એટલે ગળ્યું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ બધા એમિનો એસિડ ને પ્રોટીન બધા ગ્રીક ભાષા ઉપરથી જ શબ્દોમાંથી ઉભરી આવ્યા છે. એટલે ગ્રીકમાં મીઠાનો મિનિંગ થાય, એટલે કે સ્વાદે મીઠું હોય એનો મિનિંગ થાય ગ્લાયકોઝ. એટલે સ્વાદના આધારે, ગુણધર્મના આધારે આવા એમિનો એસિડનું નામ શું પડ્યું? ગ્લાયસિન. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? રૂઢિગત નામની અંદર બે ઉદાહરણો આપ્યા છે, બંને ઉદાહરણો પાકા કરવાના છે. ગ્લાયસિન, ગ્લાયસિનનો ગુણધર્મ કેવો હતો? તો સ્વાદે મીઠો ધરાવતો હતો, એટલે મીઠું હતું. એટલે મીઠું હોવાથી ગ્રીક ભાષામાં મીઠાને મિનિંગ થાય છે ગ્લાયકોસ. એટલે ગ્લાયકોસ ઉપરથી શું નામ પડ્યું? ગ્લાયસિન. એવો જ બીજો આલ્ફા એમિનો એસિડ, 20 આલ્ફા એમિનો એસિડમાંથી બીજો આલ્ફા એમિનો એસિડ કોણ? ટાયરોસિન. એ કઈ રીતે આ નામ પડ્યું ટાયરોસિન? તો એ સ્ત્રોતને પ્રદર્શિત કરતું હતું. ટાયરોસિન છે એ ક્યાંથી મળી આવ્યું હતું? એટલે કે ક્યાંકથી મળી આવ્યું એટલે એ સ્ત્રોતને પ્રદર્શિત કરતું. ભાઈ તો પ્રશ્ન થાય કે ટાયરોસિન ક્યાંથી મળ્યું હતું? તો ટાયરોસિન સૌપ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યું હતું. બધાએ ખાધું છે ને ચીઝ, પીઝા ઉપર ને બધા ચીઝ ના ખબર હોય તો યાદ છે ને, બધા જોયું જ હશે, થોડા કલરનું હોય છે ચીઝ. એટલે સૌપ્રથમ ચીઝમાંથી કયો એમિનો એસિડ મળી આવ્યો હતો? ટાયરોસિન. એટલે ગ્રીક ભાષામાં ટાયરોસ એટલે શું થાય છે? ચીઝ. આપણે અહીંયા ચીઝ બોલાવી, તો ગ્રીક ભાષામાં ચીઝને શું બોલે? ટાયરોસ. એટલે સૌથી પહેલા ગ્રીક ભાષાની અંદરથી નામકરણ થયા હતા. એટલે આપણે ચીઝને ગ્રીકમાં શું બોલે? ટાયરોસ. એટલે ચીઝમાંથી મળી આવેલો આ આલ્ફા એમિનો એસિડ છે એટલે એનું નામ શું પડ્યું? ટાયરોસિન. સમજાણો વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ એમિનો એસિડ વિશેની. તો હવે તમને અભ્યાસ કરાવી દઉં એમિનો એસિડના કુલ 20 જેટલા એમિનો એસિડ છે તેની આપણે ચર્ચા કરી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટ બુકની અંદર આપણે આરો જોઈ લઈએ 20 જેટલા એમિનો એસિડ. તો જુઓ અહીંયા જે આર છે
ઈ આર છે બદલતો રહે, જે કીધું છે કુદરતી એમિનો એસિડ સંયોજનો છે આ NH2, તો NH2 આ બોન્ડ અહીં કાર્બન હોય ને એ બોન્ડ આરે અહીં આર, તો અહીં આર, અહીંયા એચ, તો અહીં એચ, અને અહીં કાર્બોક્સિલિક સમૂહ. હવે જો અહીંયા જે આર છે ઈ બદલતો રહે, એટલે જો અહીં કીધું છે શાખા આર નું વિશિષ્ટ લક્ષણ, ગ્લાયસિન ક્યારે બોલાય, જયારે આર તરીકે તમે હાઇડ્રોજન મૂકી દો, એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખો આ આર દૂર કરવાનો, અને એની જગ્યાએ શું મૂકી દેવાનું હાઇડ્રોજન, અહીંયા શું મૂકી દેવાનું હાઇડ્રોજન, અને જે એમિનો એસિડ બને એને શું બોલવાનું ગ્લાયસિન, શું બોલવાનું ગ્લાયસિન, સમજાય છે. શું કરવાનું અહીંયા આર બદલતો રહે, કુલ 20 જેટલા એમિનો એસિડ છે તો કેમ મળશે, તો અહીંયા આર બદલતો રહેવાનો, અહીંયા આર તરીકે હું શું મૂકીશ હાઇડ્રોજન મૂકીશ, તો જે આલ્ફા એમિનો એસિડ મળે એનું નામ શું થશે બાળકો ગ્લાયસિન, અને એને દર્શાવવાની બે સંજ્ઞાઓ છે, ત્રિ અક્ષરી સંજ્ઞા એટલે કેપિટલ જી સ્મોલ એલ વાય એટલે ગ્લાયસિન, અને એક અક્ષરી સંજ્ઞા જોયું હોય તો પેલો વર્ડ શું મૂકી દેવાનો કેપિટલ, એટલે એનું એક અક્ષરી સંજ્ઞા થઈ ગઈ. એ જ રીતે એલએનએન કેમ થશે, તો આર તરીકે અહીં શું મૂકી દેવાનું સી એચ થ્રી, તો શું બોલાય એને એલએનએન. એ જ રીતે વેલિન, લ્યુસિન, અને કુલ કેટલા છે આવા, કુલ આવા બાળકો 20 જેટલા એમિનો એસિડ છે. જો હમણાં તમને કહું આ મેં શું લખ્યું છે અહીંયા, કુલ બતાવી દઉં કુલ કેટલા છે 20 જેટલા એમિનો એસિડ છે. આની અંદર બાળકો 20 એમિનો એસિડ નું વર્ગીકરણ આગળ કરશું આના પછીના લેક્ચરમાં, એમાં આપણે ભણશું એસિડ, એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ. તો ખાસ આ ટીક માર્કર નાખજો, તમારે યાદ રાખવાના છે. તો 20 આલ્ફા એમિનો એસિડ માંથી કુલ કેટલા બેઝિક સ્વભાવ ધરાવે છે, તો ટીક માર્કર નાખજો બાળકો 20 માંથી હિસ્ટિડિન સ્વભાવે બેઝ છે, લાઇસિન નો સ્વભાવ બેઝ છે, આર્જનિન નો સ્વભાવ બેઝ છે, એટલે કુલ 20 જેટલા આલ્ફા એમિનો એસિડ માંથી 3 એમિનો એસિડ હિસ્ટિડિન, આર્જનિન અને લાઇસિન સ્વભાવે બેઝિક છે. આ તમારે 5 વખત લખીને પાકા કરવાના છે. ઉપરાંત આલ્ફા એમિનો એસિડ કુલ 20 છે, એમાંથી 2 ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ સ્વભાવે કેવા છે એસિડિક, આનો મીનિંગ 3 બેઝ અને 2 એસિડિક, તો બાકીના 15 વિધાય કેવા છે તટસ્થ. એટલે તમારે શું કરવાનું બાળકો આ 5 પાકા કરી લેવાના. શું કરવાનું આ 20 આલ્ફા એમિનો એસિડ ને હું શોર્ટમાં યાદ રાખવાનું કહું તમને, તો તમારે શું કરવાનું આ કુલ 20 આલ્ફા એમિનો એસિડ પાકી કરવાની જરૂર નથી. શું કરવાનું તમારે આમાંથી 5 એમિનો એસિડ પાકા કરવાના છે. એમાં જો આ ઓલા 2 તો તમને ઓટોમેટિક મોડ થઈ જાય, ક્યાં 2 આ બંને, કારણ કે જો ગ્લુટામિક એસિડ એસ્પાર્ટિક એસિડ પાછળ જ હું આવે છે એસિડ, આનો મિનિંગ શું થઈ ગયો આનો સ્વભાવ કેવો છે એસિડિક હશે. એ સિવાયના 3 યાદ રાખવાને રહે, ક્યાં આર્જનિન, લાઇસિન અને હિસ્ટિડિન, આ 3 સ્વભાવ કેવા છે બેઝિક, એટલે થઈ ગયું પાકું. જો આર્જનિન, લાઇસિન અને હિસ્ટિડિન સ્વભાવે બેઝિક, ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ સ્વભાવે એસિડિક, એનો મીન આ 5 એમિનો એસિડ યાદ હોય તો બાકીના 15 તમારે યાદ રાખવાની જરૂર નથી, એનો સ્વભાવ કેવો છે બેઝિક છે. તમને બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય છે કે નીચેના પૈકી કયો એમિનો એસિડ સ્વભાવે એસિડિક છે, કયો બેઝિક છે અને કયો તટસ્થ છે. જો તટસ્થ પૂછે બાળકો તો તમને ખબર જ છે કે 3 એમસી કેવા છે, જે એસિડ છે કા બેઝિક છે, એક જ એમાં શું હશે તટસ્થ હશે ને, એટલે તમારા 5 પાકા કરાય. તમે જો 5 પાકા કરો તો ઓટોમેટિક બોર્ડના હરેક ક્વેશ્ચન તમે આના સોલ્વ કરી શકો છો. શું કરવાનું આ 5 એમિનો એસિડ પાકા કરી લ્યો, 3 બેઝ અને 2 એસિડ, એ સિવાયના કોઈ ભી છે તટસ્થ હશે. બોર્ડની અંદર પ્રશ્ન આવા જ પૂછાય છે કે નીચેના પૈકી કયો આલ્ફા એમિનો એસિડ સ્વભાવે બેઝિક છે, તો તમને ખબર છે કુલ 3 જ બેઝિક સ્વભાવ ધરાવે છે, આર્જનિન, લાઇસિન અને હિસ્ટિડિન, તો તમારે ઈ ટીક માર્ક કરવાનું રહેશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો મારો પ્રશ્ન કે બોર્ડમાં કેમ પ્રશ્ન પૂછાય છે તટસ્થ એમિનો એસિડ પણ પૂછાય છે, તો તમે કહો તટસ્થ તો 15 છે કેમ યાદ રાખવા, પણ બાળકો 15 યાદ ન રાખવા હોય તો આ 5 તમે યાદ રાખી લો એસિડ અને બેઝ, તો 4 એમસીક્યુમાં 3 એમસીક્યુ શેના હશે આ એસિડ વાળા સ્વભાવના બેઝ વાળાને છે, એમાં એક જ એમસીક્યુ એવો હશે જે તટસ્થ એમિનો એસિડ છે, એટલે તમને ખબર પડી જશે કે 3 એમસીક્યુ તમે રીડ કરશો તો ખબર પડશે આ તો સ્વભાવ એસિડિક છે, આ સ્વભાવ બેઝિક છે, આ સ્વભાવ બેઝિક છે, તો વૈધો કોણ છેલ્લો જે કેવો હશે બાળકો તટસ્થ હશે. એટલે કહેવાનો મિનિંગ
20 એમિનો એસિડ પાકા ન કરવા હોય તો આ રીતે પણ તમે ચાલી શકો છો. 3 એમિનો એસિડ પાકા કરી લ્યો બેઝિક સ્વભાવના, અને 2 એમિનો એસિડ એસિડિક સ્વભાવના પાકા કરી લ્યો. તો ઈ સિવાયના 15 એમિનો એસિડ છે ઈ સ્વભાવે કેવા છે? તટસ્થ છે. હવે તમને પ્રશ્ન થાય આ કેમ વર્ગીકરણ કર્યું, ઈ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ભાઈ તટસ્થ શું કામ કીધા એમિનો એસિડને, આને બે શું કામ કીધો, બાકીના 15 એમિનો એસિડ તટસ્થ શું કામ કીધો, તેનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. આ જોઈ લો એમિનો એસિડ નું આખું સ્ટ્રક્ચર ફરી વખત.